અત્યારે ધરબારગઢ પાછકડી વિસ્તારથી શરૂ કરીને કાલાવડ નાકાના પુલ સુધી જે એક વખત કપાત થઈ ચૂકેલી છે એ જગ્યાએ કોર્પોરેશનના અધિકારીઓ કપાત કરવા માટે ફરી આવી ચૂક્યા છે, એના હથિયારો લઈને આવી ચૂક્યા છે. મારો પ્રશ્ન એ છે કે જામનગર શહેરમાં એવી કેટલી કપાતો છે ને કેટલા રોડ ઉપરના એવા દબાણો છે કે જ્યાં અરજીઓ કરવા છતાં પણ એક સરી પણ હલાવવામાં નથી આવતી ને માત્ર ને માત્ર આ વિસ્તારને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે? કેમ કે સુવા એક મુસ્લિમ વિસ્તાર છે એટલે તમે ટાર્ગેટ કરો છો, અને જો એવું કારણ ન હોય તો અત્યારે જ્યાંથી શરૂ થતું હતું ત્યાં જે કોર્પોરેશન નિશાન કરીને ગઈ છે તમારી સામે એ નિશાન છે એ નિશાનથી શરૂ ન કરી અને આગળ વચ્ચેથી શરૂ કરેલું એ માત્ર ને માત્ર લોકોને પરેશાન કરવાના ધંધા છે. અને આજે તો હું ચોખ્ખું કહું છું કે જામનગર મહાનગરપાલિકા ઉપર જો પોલીસને છે ને ત્યારે કેસ દાખલ કરવો જોઈએ કે લોકોમાં જે શાંતિ છે શાંતિ ડહોળવાનું કામ કરે છે, જો એનું ફરજ જ બજાવતા હોય તો જ્યાંથી નિશાન કરેલા છે ત્યાંથી શું કામે શરૂ કરેલા નથી? એવું લાગી રહ્યું છે કે કોઈ ને કોઈ રાજકીય ઈશારો હોય, જો એવું ન હોય તો જ્યાં એ લોકો પહેલા નિશાન કરી ગયા ત્યાંથી કેમ શરૂ ન કર્યું? મારો પ્રશ્નનો જવાબ જેને પણ આપવો હોય મારી સામે આવીને મને આપે કે અહીંયાથી શું કામે શરૂ નથી કર્યું. અત્યારે અમે હાથેથી અમે કીધું છે કે જો અમારે કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ હશે તો અમે હાથેથી કાઢી મૂકશું, બાકી ખોટી રીતે પરેશાન કરવામાં ના આવે અને જો